દોસ્ત મિત્રો કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. જો વડોદરાની અંદર આવો અને જે પ્યારેલાલ કચોરી ના ખાઓ તો કેમ ચાલે? આપણે આજે આવી ગયા છે જે મંગળ બજાર કહેવામાં આવે છે અને પ્યારેલાલ કચોરી વડોદરાની શાન કહેવાય છે. તો એવી તો શું કચોરી મળી રહી છે? તો આજે તમને હું લઈ જાઉં. ચાલો દોસ્તો, જે આપણે જે પ્યારેલાલ કચોરી વાળા પાસે ત્યાં પહોંચી ગયા છે અને એ જોઈએ છે કે અહીંયા લોકોની કચોરીમાં એવી તો શું ખાસિયત છે. અને દોસ્તો, અહીંયા તો હું કચોરી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છું. ખરેખર તો આમ મારી આંખો ફાટી ગઈ, કારણ કે આવડી મોટી કચોરી મેં ક્યારે નથી ખાધી. કારણ કે કચોરી આપણે નોર્મલી જે કચોરી આવતી એ બધાએ તો ખાધી હશે, પણ આ જે બરોડાની અંદર જે વર્ષો જૂના ને બહુ જૂની રીતના ને કંઈક અલગ રીતના બનાવી રહ્યા છે, જે નોર્મલ કચોરી આપણે ખાઈ એના કરતાં એકદમ ડિફરન્ટ. હા, ડિફરન્ટ. તમે બહુ સારી વસ્તુ સાંભળી છે કે રાજસ્થાનની કચોરીની અંદર જે અંદર દાળ આવતી હોય છે અને દાળની બનાવતા હોય છે, જે ક્યારેક બટાકાની પણ ઘણા લોકો બનાવતા હોય છે, પણ આ જે મમરાવાળી જે કચોરી કે જે બરોડાની અંદર જ મળી રહી છે અને જે બરોડાની અંદર જે ટેસ્ટ આપણે કરવા આવી ગયા છે અને લાજવાબ જે કચોરી ખાવાની જે મજા આપણે લેવા માટે પહોંચી ગયા છે, તો જોઈએ છે કે આ લોકો કચોરીમાં એવી તો શું ખાસિયત છે અને એવી તો શું એવી જે મજા છે કે લોકો આજે અહીંયા આવી રહ્યા છે અને લાઇનમાં ઉભા રહીને આપણે પણ વેઇટિંગમાં છે. તમે જોઈ શકો છો આ લોકોની એક એક વસ્તુ, મારે આમાંથી કોઈ પણ માઇનસ પોઈન્ટ નથી અને દરેક વસ્તુને હું હાઇજેનિકમાં 10 માંથી 10 આપીશ. એ લોકો પોતે હેન્ડગ્લોવ્સ પહેરીને બધી વસ્તુ બનાવી રહ્યા છે, ક્યારે પણ કે એક વસ્તુમાં હાથ નથી નાખતા. પેપર ડિશનો યુઝ કર્યો છે, પેપરનો યુઝ નથી કર્યો, એટલે આ લોકોને આવા સલામ છે. અને આ દરેક દુકાનવાળા આવી રીતના જ બનાવે એવી મારી એવી ઈચ્છા છે. અને આ જે મમરા અને સેવ અને એ જે અંદર નાખીને જ્યારે કચોરી પ્લેન કચોરી હોય છે, કચોરીની અંદર લોકો ચટણી નાખતા હોય છે, લીલી ચટણી નાખતા હોય છે, પછી તીખી ચટણી હોય છે અને ખજૂરની ચટણી હોય છે, અને આ બધી ચટણી નાખીને પછી જ્યારે અને માથે ડુંગળીનો શણગાર અને સેવનો શણગાર કરીને જ્યારે ખવડાવતા હોય, કોણે ના મજા આવે! મને તો મોઢામાં પાણી આવી ગયું. તમને પણ દોસ્તો પાણી આવી જ જવું જોઈએ, કારણ નીચે પહેલાં ચટણી નાખવામાં આવે છે અને અંદર જે તમે જે એ લોકોએ જે વઘારેલા મમરા કે જે મસાલાવાળા મમરા અને સાથે ચટણી નાખીને જે ડુંગળી તમે જોઈ શકો છો, આ નાખીને જે સેવ નાખીને ખવડાવે છે, માઇન્ડ બ્લોઈંગ. આના જેવી કચોરી મેં નથી ખાધી ને હજી. હવે આપણે કચોરો આવી ગયો છે તો ટેસ્ટ કરશું આપણે. હવે આ નોર્મલ કેટલા વાળી કચોરી છે? 25 રૂપિયા. આ કેટલા વાગે ચાલુ થાય આપણું? ચાલુ કેટલા વાગે કરો? સવારે અને રાત્રે 9:30 વાગે. આખી તો આપણે નહીં ખાઈએ કે એટલે એને આ કચોરી ની પણ કચોરો કહેવાય, કારણ કે આટલી બધી કવડી મોટી કચોરી. બહુ જ મસ્ત છે. આમાં જે દાણા નાખ્યા છે, જે આપણે દાળ આવે, દાળ પછી મીઠી ચટણી, તીખી ચટણી અને સેવ અને મમરા અને ડુંગળી નાખીને જે પછી જે ઓલી કચોરી નોર્મલ કચોરી અને ઉપર બનાવીને બનાવી છે, માઇન્ડ બ્લોઈંગ. મજા આવી ગઈ. કારણ કે રાજભાઈ કચોરી કયો કચોરો છે, રાજભાઈ દાંત કાઢી રહ્યા છે. અને ભાજી 25 રૂપિયામાં છે. અને આપણે હવે સ્પેશિયલ કચોરી જે 40 વાળી આવે છે એનો પણ આપણે ટેસ્ટ કરીએ. એક કચોરીમાં તો માણસનું પેટ ભરાઈ જાય, એટલી ક્વોન્ટિટી આપે છે. મને તો મજા આવી ગયું, 10 માંથી 10 છે. અને ઓલી બુંદીવાળી બનાવો તો 40 વાળી. એ કેવી રીતના બનાવો બતાવજો પહેલા.
હા 40 વાળી અતારી લઈને આવ્યા પહેલા. અને જે આમાં બુંદી નાખીને પોસિબલ નથી કે કચોરી બે જણા થઈએ કે આવી રીતે. બુંદી વાળી તો ઓકે છે, પણ સૌથી બેસ્ટ જે આ નોર્મલ જે બનાવે છે એ એકદમ બેસ્ટ છે. ખાવી પણ બહુ અલગ રીતના છે, મને તો વધારે આમાં મજા આવી ગઈ. મજા આવી ગઈ સૌથી બેસ્ટ નોર્મલ એ જ વધારે વેચાય. આજે શરૂઆત કોણે કરી હતી? દાદાએ કરી હતી, કારણ કે આ પોતાની યુનિક વિચાર લાગે છે, કારણ કે આવું કોઈ કરતું નથી. કારણ કે નોર્મલ કચોરી લઈ આપણે જે મસાલો આવે એ જ આવે. હા હા, આ ઠંડી કચોરી છે ભેળવાળી. કેટલા વર્ષોથી છે આપણે આ રીતે? 49 પ્લસ થઈ ગયું છે. પહેલેથી જ આવી રીતના બનાવો છે? બાકી તમારી જે ચટણી ની માસ્ટરી બહુ મસ્ત, ચટણી ચટણી ઉપર જ છે. બાકી તો આ બીજું બધી જગ્યા મળી જાય, પણ આ જે લીલી ચટણી છે, લાલ ચટણી બનાવી છે, સારું દોસ્તો મને તો મજા આવી ગઈ. તમે જો આ જગ્યા આવો તો પ્યારેલ કચોરી ખાવા આવું તો ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલેન, જય હિન્દ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી, જે ગુજરાતી વાનગીઓને બતાવતી નંબર વન ચેનલ એટલે કમલેશ મોદી આઈ એમ ફૂડીને ખૂબ પ્રેમ અને સાથ સહકાર આપ્યો છે અને નાનામાં નાના લારીવાળાને ઉજાગર કર્યા છે અને દેશ સેવામાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે. બસ એ રીતે અમારી જે બીજી ચેનલ કમલેશ મોદી મોરબી ઓફિશિયલમાં આપને હવે દેશ સેવા માટે જે તે સેવા કરી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ સેવા અને મદદ બની શકે એ હેતુથી અમારે આ નવી ચેનલના વિડીયો બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે અને અમને એ જ આશા છે કે તમે આ દેશ સેવામાં આપ પણ સહભાગી બનો અને જરૂરિયાત લોકોને વધુમાં વધુ મદદ અપાવતા એનજીઓને વધુમાં વધુ આવા જ સારા કામ કરે અને આપ દેશના હિતમાં આપનો આ એ મેસેજ શેર કરીને આપી શકો છો. જય હિન્દ. દોસ્તો, હવે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે જે આપણી જે કમલેશ મોદી ચેનલને તમે આટલી બધી અમૂલ્ય જે આટલી બધી સબસ્ક્રાઈબર કરાવી છે અને આટલા બધા જે વ્યૂ અને આટલા બધા સબસ્ક્રાઈબર કરાવી. તો દોસ્તો, તમે જેટલો જેવો સહકાર આ ચેનલમાં અમને આપ્યો છે એવી જે આ બીજી ચેનલ જે આપણી જે કમલેશ મોદી મોરબી ઓફિશિયલની અંદર જે આપણે એક એવા વિડીયો બનાવવાના છે કે જે દેશની અંદર લોકો સેવા કરી રહ્યા છે કે જે નિરાધારને આધાર બની રહ્યા છે, જે સેવાકીય કાર્ય કોઈ પણ સેવાકીય કાર્ય જે સાથે સંકળાયેલા હશે, આપણે એવા એવા લોકોને આપણે ઉજાગર કરશું ને એવા વિડીયો બનાવવા છે. એનું મારું કારણ એક જ છે કે દેશની અંદર આવી સેવા કરનારને કોઈ હોતું નથી અને જે એને જાણતું નથી અને તમારા પૈસા લેખે વાપરવા હોય તો તમે આવી જે અમે કદાચ વિડીયો બનાવી રહ્યા છે, જો તમને કદાચ એવું મન થાય કે આપણા પૈસા દેશની સેવાની અંદર આપણે વાપરવા છે તો તમે ચોક્કસથી વાપરી શકો છો. અથવા તમે જે તમારા ધ્યાનમાં હોય કે આ વ્યક્તિને આપણે આ વ્યક્તિ લાભ લઈએ એના હેતુથી આપણે આવી ચેનલની શરૂઆત કરી છે, તો દોસ્તો તમે પણ આવી રીતના સહભાગી બની શકો છો અને આ જેટલા પણ વિડીયો અમે બનાવીએ તો પ્લીઝ એ ચેનલને જેટલું વધારે સબસ્ક્રાઇબ થાય એટલું વધારે કરાવજો અને જેટલો વિડીયો શેર થાય એટલો જરૂરથી તમે ફરજિયાત શેર કરજો, જેથી કરીને આ જે સંસ્થા હોય અને જે કોઈ ગ્રુપ હોય એવા લોકોને મદદરૂપ થઈ શકીએ અને ખ્યાલ આવે કે દુનિયાની અંદર આવી પણ સેવા લોકો કરી રહ્યા છે. કારણ કે એવા બધા હીરો લોકો બધા છે કે જેવા ગ્રુપ છે અને એવી સંસ્થાઓ પણ છે કે જે લોકો આવી સેવા કરી રહ્યા છે એને હેતુથી એને પ્રેરણા મળી શકે અને બીજી જગ્યાએ આવી લોકો પણ વિડીયો બનાવે અને આવા પણ દેશની અંદર લોકો સેવા કરે એના માટે જ આપણે આ ચેનલની શરૂઆત કરી દીધી છે. મને આશા છે કે તમે આવી રીતના મને સહકાર આપશો અને સપોર્ટ આપશો. બસ આવી રીતના કંઈક અમે નવા નવા વિડીયો લઈને આવશું ત્યાં દેશની સેવા કરતા હોય
એવા વિડીયો મેં એની અંદર બનાવવા છે, તો પ્લીઝ જેથી જેટલા વધારે સબસ્ક્રાઈબ થાય એ વધારે કરાવજો. અને આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીન જે આપણી કમલેશ મોદી ચેનલને તમે સબસ્ક્રાઈબ તો કરી લીધી છે, પણ આપણી જે કમલેશ મોદી મોરબી ઓફિશિયલ જે ચેનલ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ અને જે એની અંદર જે લિંક પણ નાખી દઈશું, જેથી કરીને તમે જેટલા વિડીયો વાયરલ થાય એટલા વિડીયો વાયરલ કરજો. દેશની અંદર સેવાની અંદર આપણે આ શરૂઆત કરી દીધી છે, બસ તમારી રાહ જોઈને બેઠા છે કે તમે જેટલા શેર થાય એટલું શેર કરાવજો. આવી રીતના કંઈક અમે નવા વિડીયો લઈને આવશું. ત્યાં લગીન જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ.